નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ત્રીજા તબક્કાની મતદાનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે ત્યારે 5 વાગ્યા સુધીમાં સમાચાર મળી રહ્યા છે કે હાલમાં મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે અને મતદાર હાલમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં જોવા મળી રહ્યું છે. અમરેલીમાં 37.82% મતદાન થયું છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તો 2019ની સરખામણીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન હાલમાં જોવાઈ રહ્યું છે, જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે, જેમાં 58.08% નોંધાયું છે. તો હાલમાં 5 વાગ્યા સુધીમાં સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી આપને જણાવી દઈએ તો ગાંધીનગરમાં 48.99% મતદાન યોજાયું છે અને અમદાવાદ પૂર્વની અંદર 43.55% મતદાન યોજાયું છે. અમદાવાદ પશ્ચિમની અંદર 42.25% મતદાન યોજાયું છે અને રાજકોટની અંદર 46.47% મતદાન યોજાયું છે. તો હાલમાં 5 વાગ્યા સુધીના સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી મતદાનમાં ખૂબ જ નિરસતા જોવા મળી રહી છે. છેલ્લી કલાક બાકી રહી છે ત્યારે બંને પાર્ટીના કાર્યકરો હાલમાં મતદાતાઓને મતદાન બુથ સુધી લાવવા માટે મથામણ કરી રહ્યા છે અને 3 વાગ્યા સુધીના જનરલ સમાચાર ગુજરાતના મળી રહ્યા છે ત્યાં સુધી 43% જેવું 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન થયું છે. તો હાલમાં 2019ની સરખામણીએ 2024માં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. તો આ જે મતદાનની ટકાવારી છે તે કયા પક્ષને ફાયદો પહોંચાડશે અને કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે જોવાનું રહ્યું. ધન્યવાદ દર્શક મિત્રો.